सुप्रभात, 19 ऑगस्ट, आजनो दिन महिमा, वीजली शक्तिनु एकम वॉटनु नामकरण जेना नाम परथी करवामां आवेल छे तेवा वैज्ञानिक जेम्स वॉटनी पुण्यतिथि। वराळथी चालता एंजिनना सुधारक जेम्स वॉटनो जन्म ईस्वीसन 1736 स्कॉटलेंडमां थयो हतो। તેણે ભણવામાં કશું ધ્યાન ન આપ્યું, કારણ કે એનું ધ્યાન નાનકડા ઓજારોમાં હતું। ગણિત અને ભૂમિતિમાં જેમ્સને અતિ રુચિ હતી। દરમિયાન યુનિવર્સિટીમાં ગાણિતિક ઓજારો બનાવનારની જગ્યાનો સ્વીકાર કર્યો। એન્જિનમાં થતો શક્તિનો દુર્વ્યય રોકતું એક કન્ડેન્સર બનાવીને જેમ્સે આ મુશ્કેલીનો ઉકેલ શોધ્યો અને વરાળ વિજ્ઞાનના ઇતિહાસમાં તે સીમાસ્તંભ રૂપ બન્યા। ઉપરાંત વરાળ શક્તિની મદદથી ચક્ર ઘુમાવવાનું કામ પૂરું પાડ્યું। તેમણે પોતાના એક ડોક્ટર મિત્રની સહાયથી એન્જિન ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું। જોત જોતામાં વરાળ શક્તિના એન્જિનો દ્વારા ઇંગ્લેન્ડે ઉદ્યોગ ક્ષેત્રે રણફાળ ભરી। જ્યાં સુધી વીજળીથી ચાલતા એન્જિનોની શોધ ન થઈ ત્યાં સુધી તમામ મોટા કારખાનાઓમાં વરાળ એન્જિનો જ કામ કરતા હતા। એ પછી જ્યોર્જ સ્ટીફનસને રેલગાડીનું એન્જિન બનાવ્યું। છેક 82 વર્ષની વયે શિલ્પોની પ્રતિકૃતિઓ ઉતારનાર યંત્રની પણ તેણે શોધ કરી હતી। વીજળીની શક્તિનું એકમ વોટનું નામકરણ પણ જેમ્સ વોટના નામ પરથી કરવામાં આવ્યું। અલ્પશિક્ષિત હોવા છતાં પોતાના કર્તૃત્વથી વિશ્વવિખ્યાત થવાનો વિલંબ આ વૈજ્ઞાનિકે પ્રાપ્ત કર્યો। 19 ઓગસ્ટ 1819 રોજ એમનું અવસાન થયું। જેમ સ્વયં જાણતા ન હતા કે બાળપણમાં કીટલીની વરાળનો ખેલ એના જીવનમાં ચમત્કાર સર્જી જશે અને વિજ્ઞાનના ઇતિહાસમાં પોતાનું નામ અમર બની જશે।